જામનગરમાં લુટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રિતેશભાઈ શાહ નામના 41 વર્ષીય આધેડ સાથે લગ્નના નામે રૂપિયા 1.5 લાખની ઠગાઈ થઈ છે. લગ્નોત્સુક પ્રિતેશભાઈના પરિચિત વિજયભાઈ બારોટ તથા તેમના પત્ની કાજલબેન બારોટે નાગપુરની યુવતી સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું, જેના બદલે પ્રિતેશભાઈએ રૂપિયા 1.5 લાખ આપવા સંમત થયા હતા. 24 ફેબ્રુઆરીએ વિજયભાઈ તથા કાજલબેને રૂપિયા 1.5 લાખ લઈ પ્રિતેશભાઈના નાગપુરથી પાયલ બંસોડ નામની યુવતી સાથે મૈત્રી કરાર કરાવી આપ્યા હતા, તેમજ લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. મૈત્રી કરાર પછી પાયલ 3 દિવસ પ્રિતેશભાઈના ઘરે રોકાઈ હતી. ત્યાર પછી વિજયભાઈ અને કાજલબેન પાયલને પોતાની સાથે લઈ ગયા હતા. એ પછી પાયલ પરત ન આવતા લગ્નના નામે છેતરાયેલા પ્રિતેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. વસ્તીની સાપેક્ષ નોંધાતા કેસોની વાત કરીએ તો જામનગરમાં પણ સંક્રમણનો દર રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરો જેટલો જ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીઓના મૃત્યુ થતાં ઊંચો મૃત્યુદર યથાવત છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના 27 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ 60 કેસ નોંધાયા છે. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાયઓવર બનવાનો છે. આ પ્રોજેક્ટ માટે ઇન્દિરા માર્ગ પરના 200થી વધારે વૃક્ષો કાપવા પડશે. આ પ્રક્રિયાનો આરંભ પણ થઈ ગયો છે. વૃક્ષો કાપવાના મુદ્દે પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. જો કે કોન્ટ્રાક્ટર પાસેથી અન્ય સ્થળે 400 વૃક્ષો વાવવાની બાંહેધરી તથા 10 લાખની ડિપોઝિટ તંત્ર દ્વારા લેવામાં આવી છે. આ વૃક્ષોના ઉછેરની જવાબદારી જામ્યુકો નિભાવશે. તાજેતરમાં હાપામાં કોળી પરિવારની 3 મહિલાઓ પર 8-10 લોકોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા કોળી સમાજમાં ભારે આક્રોશ પ્રગટ્યો છે. આ અંગે ગુનેગારોને પકડવા SPને આવેદન પાઠવવામાં આવ્યું છે તથા સમગ્ર કોળી સમાજે આ મુદ્દે સંગઠિત રીતે લડત કરવાનો સંકલ્પ કર્યો છે. શક્તિ હશે તો જ બધું થશે. હવે બધા મારી સાથે બોલી જાઓ, જય બેન, જય માતાજી.